હેલો ફ્રેન્ડ્સ, બાળ મિત્રો, તમને ખબર છે આજે આપણે ગણિતમાં કયું પ્રકરણ શીખવાના છે? અમારા અંકો ઉમેરો. તો બાળ મિત્રો, તમે આગળના ભાગમાં એક પ્રવૃત્તિ એટલે રમત દ્વારા પ્રવૃત્તિ કરી, ખબર છે ને? હા, તો એ પ્રવૃત્તિ તમે રમી પણ છે, તો એના વિશે આગળ આપણે શીખીએ. તો તમારે શું કરવાનું છે તે તમને ખબર છે? નથી ખબર? બાળ મિત્રો, તમને મમ્મી કશુંક લેવા માટે દુકાનદાર પાસે મોકલે છે, તો તમે શું કરો છો? પૈસા લઈને જાઓ છો ને, તો એ પૈસા કઈ રીતે આપવું અને કેટલા લેવા એ બધું સમજ પડે છે? નથી પડતી? તો બાળ મિત્રો, આજે આપણે એના વિશે શીખવાનું છે. હવે જુઓ કે આ સીની નોટ છે, બોલો. હા, 10 રૂપિયાની. હવે આ જુઓ, આ સિક્કો શેનો છે? 1 રૂપીસ, એટલે 1 રૂપિયાનો. અને આ સિક્કો શેનો છે? 10 રૂપિયાનો સિક્કો. તો બાળ મિત્રો, તમને પ્રથમ તો આ બધા સિક્કા અને આ બધી નોટો ઓળખતા આવડવી જોઈએ. જો તમને એ આવડશે, તો આપણે જે પ્રવૃત્તિ કરવાના છીએ, આપણે જે સમજવાના છે, તે તમને સહેલાઈથી સમજ પડશે. તો આપણે પ્રથમ બધી નોટો સમજી લઈએ અને પછી કઈ રીતે એનો વ્યવહાર કરવાનો છે, આપવાનું છે અને લેવાનું છે તે વિશે આપણે સમજીશું. પ્રકરણ 10, અમારા અંકો ઉમેરો. 1 સાથે 2. ચિંતુ અને મિંતુ ખરીદી કરવા ગયા. જો બાળકો, ચિંતુ અને મિંતુ ક્યાં જાય છે? ખરીદી કરવા. હવે ખરીદી કરે તો આપણને શેની જરૂર પડે? પૈસાની. તો તમને પૈસાના સિક્કા અને પૈસાની નોટ ઓળખતા આવડે છે? નથી આવડતું? તો ચાલો આપણે જોઈ લઈએ. જુઓ, આ 10 રૂપિયાની નોટ છે, એની ઉપર 10 લખેલા છે. હવે જુઓ, આ શું લખ્યું છે? 5 અને 0, એટલે આ 50ની નોટ થઈ કહેવાય. આ જુઓ, 2 અને 0, એટલે આ કઈ નોટ કહેવાય? 20ની નોટ. હવે જુઓ, અહીં 1 લખ્યો છે, એટલે આ 1 રૂપિયાનો સિક્કો છે એમ કહેવાય. આ જુઓ, અહીં વચ્ચે 5 લખ્યા છે, એટલે આ સિક્કો કેટલાનો કહેવાય બાળકો? 5 રૂપિયાનો. અને જુઓ, અહીં 2 લખ્યા છે, તો આ 2નો સિક્કો કહેવાશે. હવે જુઓ, ચિંતુ અને મિંતુ ખરીદી કરવા ગયા. તેમણે કેટલીક વસ્તુઓ ખરીદી. ચૂકવવા માટે તેમણે નોટ અને સિક્કા વાપર્યા. પણ એક સાથે બે જ, એટલે શું કે આમાં 2 જ પૈસાનો ઉપયોગ કરે છે. કા નોટ સિક્કા, કા પછી 2 નોટ, કા પછી 2 સિક્કા, એ રીતે એ લોકો ગણતરી કરીને વસ્તુઓ ખરીદે છે. હવે આપણે એમાં મદદ કરવાની છે કે કઈ રીતે એ લોકો વસ્તુના બદલામાં પૈસા ચૂકવશે. આ બધામાંથી નીચેની વસ્તુઓ ખરીદવા તે કયા 2 નોટનો ઉપયોગ કરશે? તેઓ નોટ કે સિક્કાનો 1થી વધુ વાર ઉપયોગ કરી શકશે, એ વિશે આપણે જોવાનું છે. હવે તમે જુઓ બાળ મિત્રો, આ છે, જુઓ બાળકો, આ છે બેટ. તો બેટની કિંમત કેટલા લખી છે? 20 રૂપિયા. આ જુઓ, શું દેખાય છે? ચોપડી. તો એની કિંમત કેટલી છે બાળકો? 10 રૂપિયા. આ શું દેખાય છે? બોલ. બોલની કિંમત કેટલી છે બાળકો? 40. આ જુઓ, શું છે? ઝબલું. તો એની કિંમત કેટલી છે? 60 રૂપિયા. અને આ છે ઢીંગલી. તો ઢીંગલીની કિંમત કેટલી છે બાળકો? 25 રૂપિયા. તો હવે તમે વિચારો અને મને કહો કે આ જે નોટ અને સિક્કા છે, તો તેનું વસ્તુ ખરીદવા માટે તેઓ કઈ રીતે ઉપયોગ કરશે? આપણે કોઈ પણ 2 જ વાર લખવાનું છે. હવે જુઓ, અહીં બેટની કિંમત છે 20 રૂપિયા. તો તમે કહો કે આમાંથી એ લોકો કઈ નોટ આપશે, અને તે પણ 2 વાર આપવાની છે.
તો આપણે 20ની નોટ એકવાર આપીએ તો ચાલશે? ના, એક સાથે બે જ વાર. જુઓ અહીં લખ્યું છે એક સાથે બે જ, એટલે આપણે 10-10ની બે નોટો આપીએ છીએ. કેટલી નોટો? 10-10ની બે નોટો. તો જુઓ અહીં બેટ પાસે લખ્યું છે 10 અને 10, એટલે આપણે બે નોટ કે સિક્કાઓનો ઉપયોગ કરીને આ બધી વસ્તુઓની કિંમત આપણે અહીં લખવાની છે. તો જુઓ આપણે જોઈએ. જુઓ બાળકો, આ 1નો સિક્કો, 5નો સિક્કો અને 2નો સિક્કો છે. આ 10ની નોટ, 50ની નોટ અને 20ની નોટ. તો આમાંથી કોઈ પણ બે નો ઉપયોગ કરીને આપણે અહીં કિંમત લખવાની છે. તો જુઓ આના 20 રૂપિયા છે. હવે બેટના આપણે કયા બે નોટનો ઉપયોગ કરીશું? 20ની એક નોટ લઈએ તો એ તો એક જ થાય, તો આપણે તો બે યુઝ કરવાની છે. આપણે બેનો ઉપયોગ કરવાનો છે. તો જુઓ આપણે 10ની બે નોટ લઈએ તો 20 રૂપિયા થાય, એટલે આપણે આ રીતે અહીં લખીએ. તો 10 ને 10 20 થયા, એટલે આ 20 રૂપિયાની બેટ થઈ કહેવાય. હવે જુઓ તો આ છે ચોકડી, તો એની કિંમત છે 10 રૂપિયા. તો આપણે 10ની નોટ લઈ શકીએ બાળકો? ના, આ પરથી 10ની નોટ ન લેવાય. તો આપણે હવે શું કરીશું? બોલો આમાંથી શેનો ઉપયોગ કરવાનો છે આપણે? હા, આપણે 5ના 2 સિક્કા લઈએ. તો જુઓ બાળકો, રીતે 5ના 2 સિક્કા કરીએ. તો જુઓ 5 ને 5 10 રૂપિયા. તો આ રીતે આપણે આ લખી શકીએ. હવે વિચારો કે બોલ છે, તો બોલની કિંમત તો 40 રૂપિયા છે. તો અહીંથી આપણે શેનો ઉપયોગ કરીએ બાળકો? 10ની નોટ લઈએ તો કેટલી નોટ આપવી પડે આપણે? 4 નોટ. કેટલી? 4. હવે 5ના સિક્કા અપાય, આપણે તો 2 જ વાપરવાનું છે, તો એ પણ નહીં આવે. 50ની નોટ, તો 50ની નોટ આપણે આપી શકીએ? હા, પણ જુઓ આ તો 40 રૂપિયા છે અને આપણી પાસે તો 50 છે, તો એ ના ચાલે. તો આપણે કઈ બે નોટ લઈશું? બોલો. હા, બરાબર છે. જુઓ આપણે 20ની નોટ લેવાની છે, અને કેટલી? 2. તો 20 ને 20 કેટલા થશે? 40. તો આપણે અહીં કેટલી નોટ લખીશું? 2 વાર અને 20ની નોટ. તો જુઓ વીસ ને વીસ 40 થાય, એટલે 20ની નોટ 2 વાર ઉપયોગ કરીને આપણે આ બોલ લઈ શકીએ. હવે શું આવશે? ઝબલું. તો ઝબલાની કિંમત કેટલી છે બાળકો? 60 રૂપિયા. હવે તમે મને કહો કે આપણે સિક્કાનો ઉપયોગ કરી શકીએ? ના, આ તો 60 રૂપિયા છે, તો આપણે નોટ વાપરવી પડશે. હવે જુઓ 10ની નોટ 20ની નોટ વાપરી શકીએ? બોલો. હા, વાપરી શકે, પણ આપણે 20ની નોટ કેટલી લઈશું? 2. તો 40 રૂપિયા જ થશે, તો એ ચાલશે? ના ચાલે. તો 10ની નોટ વપરાશે? હા, વપરાશે. તો એની સાથે બીજી કઈ નોટ લઈશું બાળકો? ચાલો બોલો. 10 અને બીજા કેટલા લઈશું? તો 60 થશે. હા, 50ની નોટ. 50 અને 10 કેટલા થાય બાળકો? 60. તો આપણે 10ની નોટ અને બીજી 50ની નોટ લઈશું, તો કેટલા થશે? 60 રૂપિયા. તો આ રીતે આપણે ચિંતુ અને મિન્તુને આ રીતે પૈસાની ગણતરીમાં મદદ કરવાની છે. હવે જુઓ શું આવશે? ઢીંગલી. તો બાર મિત્રો, આ જુઓ ઢીંગલી છે, એની કિંમત તો 25 રૂપિયા છે. તો હવે શું કરીશું? બોલો. 25 એટલે 20 વત્તા 5, તો આપણે 20ની એક નોટ તો લઈશું,
પછી 10ની નોટ લેવાશે તો 30 રૂપિયા થઈ જાય. તો હવે બોલો શું કરીશું આપણે? હા, સિક્કા લઈશું. તો સિક્કામાં આપણે એકનો સિક્કો લઈ શકીએ? ના લેવાય. બેનો લેવાશે? ના લેવાય. પાંચનો લેવાશે? લેવાશે. તો 20 વત્તા 5 કેટલા થાય? 25. તો આ રીતે ઢીંગલી આપણે ખરીદી શકીશું. આપણે 20 અને 5 એટલે 20ની નોટ અને 5નો સિક્કો આ રીતે આપણે ઢીંગલી ખરીદી શકીએ. તો બાળકો, ચિંતુ અને મિન્તુ જે ખરીદી કરે છે, આ બધી વસ્તુઓ લે છે, તો આ રીતે આપણે એમને મદદ કરવાની છે. તો હવે તમને આ રીતે ગણતરી કરતા આવડી ગઈ ને? તો પૈસાની લેવડ દેવડ કઈ રીતે કરવી અને વસ્તુઓ કઈ રીતે ખરીદવી એમાં સમજ પડી તમને? પહેલા આપણે પૈસાની નોટો સમજી લેવાની, પછી સિક્કા સમજી લેવાના અને આ રીતે ગણતરી કરતા શીખવાનું છે. બાળ મિત્રો, આ વિડીયોમાં તમે જે પૈસાની લેવડ દેવડ વિશે સમજ્યા, તો હવે તમે દુકાનદાર પાસે સહેલાઈથી જઈને વસ્તુઓ લાવી શકશો. તમને એ વસ્તુ સમજ પડી ગઈ તો તમને ઘણી મજા આવશે અને બીજી વાર તમને જવાનું આનંદ પણ થશે. તો આ રીતે તમારે જાતે કરવાનું છે. તો બાળ મિત્રો, હવે હું રજા લઉં છું. બાય.